છે કે જ્યાં કોઈ બાળકીને હજી તો સમજણ નથી આવતી. એક 8 મહિનાની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના આવી હતી અને કેટલાક લોકો રુઝાનબેન જે આ પરિસ્થિતિ જે થાય છે એના માટે મીડિયાને જવાબદાર ઠેરવે છે ત્યારે ખૂબ દુઃખ અને ઘૃણાની લાગણી થાય છે કે તમે આ બધા રિપોર્ટો વધારે ચલાવો છો એટલે લોકોની માનસિકતા બગડે છે. શું ઉન્નાવ થયું ત્યારે મીડિયાના રિપોર્ટથી થયું? જો કઠવા કાંડ થયો એ મીડિયાના રિપોર્ટથી થયો, પાંડેસરા તો મીડિયાના રિપોર્ટથી થયો, આ તો કેવી માનસિકતા છે લોકો? સૌથી પહેલા તો મારે તો મીડિયાને થેન્ક યુ, બીજા પોઈન્ટ પર અત્યારે મારે નહીં પણ મીડિયાને ખાસ આ બહેનો માટે તો થેન્ક યુ કેવું છે કે થેન્ક્સ ટુ મીડિયા કે લોકો આને ઉજાગર કરે છે. કારણ કે તમે કહો કે ચલો મીડિયાએ કીધું હતું કે ભાઈ 1 કલાકમાં 4 રેપ કરો, ના મીડિયાએ નથી કીધું. મીડિયા તો બતાવે છે કે 4 રેપ થાય છે. અગર આ મીડિયા ના બતાવે, લોકો જાગૃત ના થાત, તો આ નવા એમેન્ડેડ લોસ ના આવત, પોલીસ જાગૃત ના થાય, એડમિનિસ્ટ્રેશન જાગૃત ના થાય, ગવર્મેન્ટ જાગૃત ના થાત. એટલે અગર તમે જુઓ તો થેન્ક્સ ટુ મીડિયા આ ઉલતું લોકોના એટલીસ્ટ કદાચ હું સોરી ટુ ટેલ યુ બટ કલાકમાં જે 40 થતા હતા એના બદલે અત્યારે 4 આવે છે. વી શુડ બી હેપી અબાઉટ ઇટ કે એટલીસ્ટ વી આર કોન્સન્ટ્રેટિંગ, પણ This is not something to be happy about it. This has to be taken in a negative way. કે આ ખોટું થઈ રહ્યું છે ને આપણે સ્ટોપ કરવું પડશે. અનફોર્ચ્યુનેટલી અત્યારે તમે જુઓ તો વલ્નરેબલ બાળકો વલ્નરેબલ કહેવાય, એટલે એ લોકોને ઇઝીલી ટાર્ગેટ થઈ શકાય. તમે જે પૂછ્યું કે જે જાન પિચાનવાલા લોકો કરે છે, ફેક્ટ છે, સર્વે છે, એનાલિસિસ છે, સ્ટેટિસ્ટિક છે કે 90% લોકો ઓળખાણવાલા. હવે ઓળખાણવાલા એટલે જરૂર નહીં કે પેલું શું કહેવાય કાકા મામા, પણ સાથે પેલા નેબરને બી ઓળખાણવાલા કહેવાય. હવે થયું છે એવું કે આજ સુધી જે પિતૃત્વ હતા સોસાયટી છે તો એમાં લોકોને એવું છે એના અંકલોને યા આજુબાજુવાળાને કે ભાઈ અમે હાથ પગ ફેરી લઈશું, છોકરીને ચોકલેટ આપશું ને છોકરીને કહીશું ને ઘેના ઘરવાળા. અનફોર્ચ્યુનેટલી એના ઘરવાળા ચૂપ બેસે, કારણ કે છોકરી તો મમ્મી પપ્પાને કહે છે, છોકરીને ખબર પડે છે. ભલે આજની તારીખમાં તમે ગુડ ટચ બેડ ટચની બધી વાતો કરતો હોય આપણે શીખવાડું જોઈએ, પણ અરે છોકરીને ખબર પડી જાય કે તમે ના શીખવાડો, એને આવડે છે. ખાલી તમે છોકરી બોલે ત્યારે તમે એને સિરિયસલી લો અને તમે એની કમ્પ્લેન કરો, એને ચૂપ ના બેસાડો, એને નવડાઈ ના દો કે આવું તો થશે, આપણા ફેમિલીનું નામ બગડશે, તું મોટી થશે તો તને કોઈ નહીં પરને. આવું બધું તમારે શીખવાની જરૂર નથી, તમારે ઉલટી એને જોડે ઉભું રહેવાની જરૂર છે. કારણ કે દીકરીને જયારે ઘૂટ જ બેઠ થાય છે બૂમ પાડે છે, પણ આપણે સાંભળતા નથી એટલે આપણે સાંભળવાની જરૂર પડશે. ને આ ખાસ કરીને આજે 80% જે ઓળખાણવાળા લોકો કરે છું એ લોકો માટે કહી રહી છું, એ લોકોના પેરેન્ટ્સ માટે કહી રહી છું. કારણ કે અગર આપણે આ રીતે કહીશું કે છોકરીને સેલ્ફ ડિફેન્સ શીખવાડો, અરે બિચારી 8 કે 10 વર્ષની છોકરીને શું સેલ્ફ ડિફેન્સ? હવે આ છોકરીની બિહારની વાત કરો, 8-10 લોકો ઉપર ચડી જાય, 8-10 શું 2 લોકો બી ચડી જાય તો બિચારીને સેલ્ફ ડિફેન્સ શીખવાડો તો બી એ શું કરી શકવાની છે? એ કઈ રેમ્બો છે? એટલે આપણે અગર આ પાટે ના જઈએ, હા શીખવાડવું જરૂરી છે, એને કોન્ફિડન્સ આપવો જરૂર છે, એને એમ્પાવર કરવી જરૂર છે, પણ જયારે આ 2-4 લોકો એક સમતા તૂટી પડે ત્યારે કોઈ સેલ્ફ ડિફેન્સ કામ નથી લાગવાનું. ત્યારે એ કામ લાગશે કે આપણે આપણા છોકરાઓને આપણા દીકરાઓને શું શીખવાડી રહ્યા છે એ કામ લાગશે. જે લોકો ફોટા પાડ્યા વિડીયો પાડ્યા એ લોકોને એવી કેમ બુદ્ધિ નહીં કે કોઈ જેને સ્ટોપ તો કરે, રોકે તો ખરા, પણ એ કોઈએ ના કર્યું. બિલકુલ, અને એ જ દુર્ભાગ્યની